नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 4 लक्ष्य भाग 2। तो विद्यार्थी मित्रों, आ प्रकरण में आपने स्वाध्याय 4 विभाग ई एनो प्रश्न नंबर 3 नीचे की किंमतो शोधो इमा तो नीचे आपने पहले दाखला तो अत्यार सुधी जितना पण दाखलाओ कर्या छे एने ध्यान में राखीने आ दाखला थोड़ी क्रिटिकल छे। तो ध्यान राखजो, लिमिट x टेंड्स टू 0 काउंस में x प्लस h की 7 घात माइनस x की 7 घात छेद में h छे। तो विद्यार्थी मित्रों, આની માટે આપણે એની x प्लस h इज इक्वल टू t घात राइट। અને x ટેન્ડ્સ ટુ 0 હોય ત્યારે t ટેન્ડ્સ ટુ અહીંયા 0 લેવાનું છે, સોરી t ટેન્ડ્સ ટુ x લેવાનું છે રાઈટ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે x प्लस h ની જગ્યાએ આપણે t મૂકીશું બરાબર, અને h ની જગ્યાએ શું કરવું પડશે તો કે આ જે x છે એને આ બાજુ લાવી દો તો x બરાબર t માઈનસ x મૂકીશું એટલે લખીશું h ઇઝ ઇક્વલ ટુ બરાબર t માઈનસ x બરાબર। હવે હું x प्लस h ઇઝ ઇક્વલ ટુ t મૂકી અને આ લખી દઉં છું તો એ લખીશું આપણે લિમિટ બરાબર x ટેન્ડ્સ ટુ 0 પછી આ લખીશું x प्लस h ની 7 ઘાત તો એ જગ્યાએ આપણે x प्लस h બરાબર t લખીએ તો લખાશે t ની 7 ઘાત ઓછા x ની 7 ઘાત છેદમાં x બરાબર t માઈનસ x લખીએ તો t માઈનસ x। તો આ જે આખર આ જે પદ મળ્યું આપણને એ આપણી પાસે એક નિયમ આપણે લખ્યો હતો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એ લખ્યું હતું x ની n ઘાત માઈનસ a ની n ઘાત છેદમાં x માઈનસ a ઇઝ ઇક્વલ ટુ n a n માઈનસ 1 આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર છે। તો તમે જોશો કે આ પદને આપણે એક સરખું જોવા મળશે એ ની t ની 7 ઘાત ઓછા x ની 7 ઘાત છેદમાં t માઈનસ x। તો તમે જોઈ શકશો કે બરાબર કે આ જે પદ છે એ આખું આ પ્રમાણે થઈ ગયું। તો આ નિયમ જ્યારે આ પદમાં આ પ્રમાણે હોય તો આ નિયમનો ઉપયોગ કરી અને એનો જવાબ તો આપણે n એટલે તો કે ઘાત જોઈ શકો છો 7 છે તેથી આપણે લખી શું લખીશું 7 બરાબર પછી n એટલે 7 ઘાત જેથી પછી a a એટલે આ બધી જગ્યાએ છે પણ એટલે a બરાબર શું કરો x થાય એટલે x અને n માઇનસ 1 તો n 7 છે તો 7 ઓછા એ હવે જો જવાબ છે 7 x ની 7 માં થી જાય તો 6 ઘાત તો એનો જવાબ છે इस साथ x ની 6 ઘાત આવશે રાઈટ। આ નિયમનો ઉપયોગ કરવાનો આ જે પદ છે એ આપણો આ નિયમ પ્રમાણે આપણે બનાવી દેવાનો છે અને પછી આ નિયમનો ઉપયોગ થઈ શકે બરાબર છે। એટલે જ્યારે આ રીતના દાખલાઓ આપેલા હોય તો તમારે યાદ રાખવાનું છે x + h = t એટલે કે t વાળી રીતનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે રાઈટ। હવે આપણે બીજો દાખલો ગણીએ બરાબર અહીંયા x બરાબર શું તો કે
કે t માઈનસ 1 કે t માઈનસ 1 બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે અહીંયા નો આ વર્ગમૂળ જ્યારે કર્યું હોય ત્યારે આપણે નિયમ 1 ના છેદમાં 10 ઘાત લખવું પડે એટલે માની લો કે આ મારો વર્ગમૂળ અહીંયા કાઢી નાખું છું તો એ શું લખાય તો કે જો અહીંયા વર્ગમૂળમાં 1 x ની 10 ઘાત છે તો આ વર્ગમૂળ કાઢી નાખો તો મારે અહીં લખવું પડે 1 ના છેદમાં 10 ઘાત અને આની તો 1 ની કોઈ પણ ઘાત કરો તો એનો જવાબ એવો જ આવે એટલે એમાં પણ 1 ના છેદમાં 10 ઘાત આવું કેમ કરવું પડે તો કે આપણો જે નિયમ હતો બરાબર છે એ નિયમ પ્રમાણે આપણે જોઈએ તો x ની n ઘાત માઈનસ e n ઘાત છેદમાં x માઈનસ e હતા અને એની માટે હતા n a n માઈનસ 1 તો આ પ્રમાણે પદ બનાવવા માટે અહીંયા ઘાત સરખી જોઈએ અને આ ઉપર ઉપર x માઈનસ a તો t માઈનસ 1 તો x માઈનસ a નીચે પણ આવે છે તો જ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીએ અને જો આટે આટલું બધા આપણે બનાવવું પડે છે તો હવે હું લખી શકું એમ ને n a n માઈનસ 1 તો n એટલે 1 ના છેદમાં 10 a એટલે 1 એની n માઈનસ 1 ઘાત 1 ના છેદમાં 10 ઓછા 1 ઘાત બરાબર તો હવે હું એ રીતે લખી શકીશ બરાબર ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 10 પછી લખાશે 1 ની બરાબર જો 10 એકા 10 10 માંથી 1 જાય તો માઈનસ 1 એટલે આની ઘાત આવશે માઈનસ 9 ના છેદમાં 10 રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે તો કે આ માઈનસ ઘાત તો છેદમાં જાય પણ એવું કઈ બી કરીએ તો 1 ની ગમત ની ઘાત તો એની જ આવે ને 1 ની કોઈ બી ઘાત કરો તો તમારો જવાબ એ જ આવે એટલે અહીં કોઈ પણ ઘાત કરો તો એનો જવાબ મને મળશે તો છે 1 જ અને એની સાથે હું ગુણાકાર કરું તો જવાબ મને આવી જશે 1 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 10 તો આ રીતના આપણે બરાબર આ જે સ્ટેપ છે એ તમારે યાદ રાખવાનું છે 1 x t લેવાનું છે બરાબર છે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે બીજી યાદ રાખવાનું છે વર્ગમૂળની અંદર જેટલા આપેલા છે એટલે 1 ના છેદમાં એટલી ઘાત તમારે લખવાની છે અને એ પણ બંને ઉપર આ ખાસ ધ્યાન રાખજો તો જ આ પદ પ્રમાણે નિયમ પ્રમાણે આ જે સ્ટેપ છે આવશે અને તો તમારો દાખલાનો જવાબ આવશે રાઈટ